સુરતમાં 711 કિલોની કેક બનાવાય છે. કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, તેની ઉજવણી કરાશે. સુરતમાં 711 કિલોની આ કેક બનાવાય છે. કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થશે. ત્યાર પછી આ કેક નાના ભૂલકાઓ જરૂરિયાતમંદ લોકોને આ કેકનું વિતરણ કરાશે. ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે, લાઈવ કેક બની રહી છે ત્યાંથી. ચેતન, કેક બની રહી છે, 711 કિલોની કેક બનાવી રહી છે, કોણ બનાવી રહ્યું છે? જી ચોક્કસથી, આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે તેની રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે. જો કે સુરતની વાત કરીએ તો સુરત દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રીતે તેમની જે બર્થડે છે તે બર્થડે સેલિબ્રેશન કરવામાં આવશે. ખાસ કરીને આપ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો તે બ્રેડ લાઈન ગોડાઉન છે, ત્યાંના આ દ્રશ્યો છે જ્યાં 700 કિલોની જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે 711 જેટલા જે કોરોના વોરિયર્સ છે ત્યાં ડિજિટલ રીતે આ જે કેક છે તે કેકનું કટિંગ કરશે. અને ત્યાં જે કોરોનાનો જે ભોગ બન્યા છે જે દર્દીઓ છે તેમને 500 ગ્રામ આ કેક આપવામાં આવશે. હાલ આપની સાથે બ્રેડ લાઇનરના માલિક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી ખાસ કરીને આવતીકાલે દેશના વડાપ્રધાનનો જન્મદિવસ છે, કઈ રીતે સેલિબ્રેટ કરાશે અને કેકની ખાસિયત શું છે? જી જી, બ્રેડ લાઇનર પરિવાર છે એ દર વર્ષે આ પ્રકારના સોશિયલ કોઝ છે એના પર કામ કરતો હોય છે. આ વખતે દેશની અંદર જે મહામારી છે એને ધ્યાનમાં રાખી અને અમે એક ડિજિટલ કેક કટિંગનો વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે. અને આ જે વર્લ્ડ રેકોર્ડ છે એ ગિનિઝ બુક છે, ગોલ્ડન બુક છે અને લિમ્કા બુકમાં પણ નોંધાવા જઈ રહ્યો છે. 711 કોરોના વોરિયર 17 તારીખે ડિજિટલી અમારી સાથે કનેક્ટ થશે, એને કેક પણ છે અમે નિઃશુલ્ક આપી રહ્યા છીએ. અને આ બધા જ કોરોના વોરિયર્સ છે એ એક સાથે મળી અને ડિજિટલી કેક કટ કરશે. જી આ કેક કોને કોને આપવામાં આવશે, કઈ રીતે કેક કટિંગ થશે? જી આજે જે આ કેક કટિંગ થઈ રહી છે આનું કટિંગ રાત્રે 12 વાગે થશે. અને આને કુલ મળીને જે સોશિયલ ડિસ્ટન્સ છે એને ધ્યાનમાં રાખી અને આજે 711 કોરોના વોરિયર છે એના પ્રતિનિધિ તરીકે અમે 7 લોકોને બોલાવ્યા છે. એ 7 લોકો જ આ 71 ફીટ લાંબી અને 711 કિલો વજનની જે કેક છે એને એવો કટ કરશે. અને આ કેક છે એ સ્વચ્છતા કામદાર છે, અંધજન શાળા છે એ પ્રકારની જે અમુક જે ચેરિટેબલ સંસ્થાઓ છે એને અમે પહોંચતી કરશું. ખાસ કરીને આજે કેક કટિંગ કરનાર છે 7 કોરોના વોરિયર્સ કોણ હશે જે મહાન જે છે? એક છે ભરતભાઈ શાહ છાયડો, બીજા છે વિરલભાઈ દેસાઈ, ત્રીજા છે ડૉક્ટર પ્રફુલ્લભાઈ સિરોયા, અસ્મિતાબેન સિરોયા, કેતનભાઈ લાપસીવાલા. આ પ્રકારે કુલ મળીને 7 કોરોના વોરિયર છે જે આજે આ કેક કટ કરશે. જી ખાસ કરીને જો કેકની વાત કરીએ તો લંબાઈ કેટલી હશે અને કેટલા કિલોની હશે અને ત્યારબાદ કઈ રીતે કટિંગ આજે રાતે કરવામાં આવશે? આ કેક છે 71 ફીટ લાંબી કેક છે અને 711 કિલો વજનની કેક છે. હજુ કેક બની રહી છે અને આની અંદર કોરોના દરમિયાન જે એક સ્થિતિ હતી એ સ્થિતિને અમે અહીં તાદશ્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જી આપે જે રીતે જોયું તે રીતે હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તેને કેક ઉપર અંકિત કરવામાં આવશે. 707 71 જે મીટરની આ જે કેક છે તેમાં 700 કિલોની આ કેક બનશે અને ત્યારબાદ 711 જેટલા જે કોરોના વોરિયર્સ છે તેમના દ્વારા ડિજિટલ રીતે આ જે કેક છે તે કેક કટિંગ કરવામાં આવશે. અને ત્યારબાદ આ કેકની જે વહેંચણી છે તે અલગ અલગ જે સંસ્થાઓ છે જે અંધજનના જે બાળકો છે તેમનામાં કરવામાં આવશે. જી બિલકુલ બિલકુલ ચેતન, આપની પાસે ફરીથી આવશે આભાર. તો આખરે સુરતમાં આ રેકોર્ડ બનવા જઈ રહ્યું છે, આપ જોઈ શકો છો કેક બની રહી છે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે અને કોરોના વોરિયર્સ ડિજિટલી આ કેકને કટ કરશે.